બીજો પ્રશ્ન એ પણ છે મને કે આ વધતું હોવાનું કારણ એક એ પણ છે કે આપણે ભૌતિક સુખ સુવિધામાં વધારે માની જાય અથવા તો હું મારા કપડાં ગંદા થઈ જશે, મારો કપડા ખરાબ થઈ જશે, અથવા તો હું કોઈને ફોન કરીશ, એમ્બ્યુલન્સ પહોંચશે તો મને પૂછશે, મારો સમય છે ઓફિસનો એટલે પહોંચી નહીં શકીશ, બીજા પ્રશ્નો મારે બીજા 10 જગ્યાએ જવાબ આપવા પડશે, આ પણ એક હોઈ શકે છે. સી, સૌથી પહેલા લેટ અસ એક એક કરીએ આપણે એનાલિસિસ. પણ મારા માટે એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે મારે કહેવું છે, ભલે બેન માટે ના હોય, કારણ કે રેડિયો જોકી છે, એમને રેડિયો પર બોલે લોકો બધા આવી જાય ને સમજી જાય, કારણ કે એ લોકોને બી બધાને રેડિયોમાં આવવું હોય. પણ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પેલા શું કહેવાય, ભલે 100 પેલા ગુનેગાર છૂટે પણ એક નિર્દોષ ના છૂટવો જોઈએ. એટલે મારા માટે આ 3 ઇન્સિડન્ટ કંઈ છાસ વારે ના કહેવાય, મારા માટે આ ઇન્સિડન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ભલે મેં બી ઘણા હેલ્પ કર્યા છે ને એ બધા અત્યારે એમાં નથી પડવું, આપણે લોકોએ બી હેલ્પ કર્યા છે એમાં નથી પડવું આપણે, પણ જે લોકોએ નથી હેલ્પ કરી આજે આપણે એ લોકો માટે વાત કરી છે, કારણ કે આઈ એમ શ્યોર એ લોકો બી આ ચેનલ જોતા હશે ને આપણે લોકોને એ પહોંચાડવા છે ન્યૂઝ કે બોસ તમે ખોટું કર્યું છે, એક નંબર. બીજો પોઈન્ટ એમાં એવું છે કે જ્યારે આપણે આ બધા ઇશ્યુઝની વાત કરતા હોઈએ છીએ ત્યારે જ્યારે લોકોના જે માઇન્ડસેટ છે, જે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે કે લોકોના માઇન્ડસેટ છે, એન્ટરટેનમેન્ટ ફેક્ટર લો યા બેને જે ગ્લેડેટરની વાત કરી, ગ્લેડેટરના છોડો ને આ તો જૂની વાત કરી બેને, હું તો અત્યારે નવી WWF ની વાત કરું કે WWF પેલી જે થાય છે એમાં બી લોકો આ જ મજા લે છે, પેલા પેલાને ફટકે એટલે વાહ 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 કરે, પેલાને બ્લડ નીકળે એટલે વાહ વાહ કરે. એટલે આ બધી જે ગેમ છે ને આ જે માઇન્ડસેટ છે, એક બાજુ આપણે આવી ગેમ રમાડીએ છીએ ને પછી આપણે એની વાત કરીએ છીએ હ્યુમેનિટીની ને માનસિકતાની. એટલે પોઈન્ટ ઓફ ધ મેટર ઇઝ દેટ કે જ્યારે આપણે આટલા બધા નિર્દય થઈ ગયા છે, ભલે એક માણસ તો એક માણસ પણ આટલા નિર્દય થઈ ગયા છે, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે જે વેલ્યુઝ કહેવાય, જે કલ્ચર કહેવાય, વી હેવ ટુ ઇમ્બાઇન ઇન ધેમ કે બોસ એક જાન બી ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લો કે કોઈ માણસ આવી રીતે પડ્યું છે અને જેને કે આપણે આપણે આની પહેલા ભાઈની વાત કરીએ, જેની વાઈફ એ પોતાના માથે લઈને અરે હા ઘબે લઈને લઈ ગયા, બરોબર. એમાં એમાં હુ ઇઝ રિસ્પોન્સિબલ? ધેટ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ. સિસ્ટમ ઇઝ એટલા માટે રિસ્પોન્સિબલ છે કે મે બી એ લોકો પાસે પાવર્સ નહોતા યા ત્યાં એ લોકોએ કોઈ એવું વિચાર્યું બી નહીં કે હવે ભલે ને ગરીબ માણસ છે, કારણ કે એઝ યુઝ્યુઅલ ફ્રેન્કલી મારી પાસે એવા ઘણા કેસ છે કે ગરીબોનું કોઈ સાંભળતું નથી, મારી પાસે એક કેસ કહી દઉં, 5000 રૂપિયા અમારે મોકલવા પડ્યા હતા એને એક જગ્યાથી બીજા જગ્યાએ મોકલવાની હતી, પેલું વાઈફની ડેડ બોડી, અને મેં 5000 રૂપિયા મોકલ્યા છે મને યાદ છે. એટલે કહેવા માંગુ છું કે એ વખતે એ સિસ્ટમ ના કામ લાગીને પછી અમે સિસ્ટમ મૂવ કરી છે જેનો જવાબ નથી મળ્યો. બીજો પોઈન્ટ, આપણે પેલી ફર્સ્ટ કેસની વાત કરી કે પેલો પડ્યો છે દિવસનો સવારનો ટાઈમ છે, પણ પેલા માણસ એ હેલ્પ કરી શકતે પણ એ મોબાઈલ લઈને ચાલી ગયો. એટલે આ બધા જે ઇશ્યુઝ છે, એક બી ઇશ્યુ છે તો આપણે એમાં શરમ આવી જોઈએ, આપણે હ્યુમેનિટીની શરમ આવી જોઈએ, અને અત્યારે આપણે એટલે ડિસ્કસ કરીએ છીએ કે ફ્યુચરમાં થાય તો આપણે એમાં એક્શન લેવાનું. બિલકુલ બિલકુલ.